नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय इंग्लिश जेमा भणीशू माय पेज 2। तो कि माय पेज 2 में शू है? तो कि एक स्टोरी अने एक बे त्रण वाक्यों छे। तो हवे आ स्टोरी अने वाक्यों शू है ए भणीए। तो नंबर 1, सांभळो संभळावो अने भजवो। आ छे आपणे आपणी जाते ज છે એ પાત્ર બનાવવાના, પાત્ર બનવાનું અને પછી એને ભજવાનું। સૌથી પહેલાં સૌ પ્રથમ શું છે? તો કે પ્રિન્સિપાલ। વાય આર યુ લેટ મેઘા? શું કહે છે? પ્રિન્સિપલ પૂછે છે કે વાય આર યુ લેટ મેઘા। વાય એટલે કે શા માટે અથવા તો કેમ, લેટ એટલે કે મોડું, મેઘા છે એ છોકરીનું નામ છે। તો આખું વાક્યનું ગુજરાતી શું થાય? તો કે મેઘા તું કેમ મોડી આવી? કોણ એવું પૂછે છે? પ્રિન્સિપાલ। તો મેઘા જવાબ આપે છે બીકોઝ ઓફ ધ રોડ સાઇન। શું કહે છે? બીકોઝ એટલે કે કારણ કે, બીકોઝ એટલે શું થાય? કારણ કે રોડ સાઇનના કારણે। રોડ સાઇન એટલે કે જે રોડ રસ્તાની સાઈડ ઉપર જે બોર્ડ લગાવ્યા હોય ને, નાના બોર્ડ, એના કારણે। તો આખું વાક્ય તો કે રોડ સાઇનના કારણે। પ્રિન્સિપાલ વોટ રોડ સાઇન એટલે કે કેવી રોડ સાઇન, એટલે કે શું રોડ સાઇન શું હતું એમ કે તું મોડી આવી? તો મેઘા જવાબ આપે છે, મેઘા ઇટ સે સ્કૂલ અહેડ ગો સ્લો। ઇટ સે એટલે કે મેઘા પોતે કહે છે કે તેમાં લખ્યું હતું, એટલે કે એ કહેતા, એટલે કે બોર્ડ શું કહેતું હતું કે સ્કૂલ અહેડ, અહેડ એટલે કે આગળ, આગળ સ્કૂલ છે। તો ગો સ્લો, ધીમે જાઓ। ધીમા આ બોર્ડ સાઇન કોના માટે હોય છે? તો કે વાહનો માટે। અને મેઘાને શું લાગ્યું કે એ બોર્ડ સાઇન એના માટે છે, તો એણે શું કર્યું? તો કે એ બોર્ડ સાઇનને સાંભળી અને એને ઉતારી અને એ પોતે ધીમી હાલે છે કે આગળ સ્કૂલ છે એટલે તમે ધીમ્યા જાઓ। એ વાહનો માટે હોય છે અને આ મેઘા શું ઊંધું સમજે છે કે પોતા માટે છે। હવે નંબર 2, વાર્તા સાંભળો અને વાંચો જુઓ। તો કે વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડિઝર્ટ। શું કહે છે? વન્સ અ મેન એટલે કે એકવાર એક માણસ, વન્સ એટલે એકવાર, અ મેન એટલે કે એક માણસ, વોઝ એટલે કે હતો, ક્રોસિંગ એટલે કે પસાર થવું, ડિઝર્ટ એટલે રણ, એકવાર એક માણસ રણમાંથી પસાર થતો હતો। પૂરું વાક્ય, એકવાર એક માણસ રણમાંથી પસાર થતો હતો। હી હેડ અ કેમલ વિથ હિમ। શું કહે છે? હી હેડ એટલે કે તેની સાથે તેનું ઊંટ, કેમલ એટલે ઊંટ, વિથ એટલે સાથે, હતું તેની સાથે તેનું ઊંટ હતું। સૂન ઇટ વોઝ ડાર્ક, સૂન એટલે કે થોડી જ વારમાં, કે થોડી વારમાં, વોઝ એટલે હતું, થઈ ગયું એટલે કે આ ભૂતકાળનું રૂપ છે વોઝ, ડાર્ક એટલે કે અંધારું, થોડી જ વારમાં અંધારું થઈ ગયું। હી પુટ અપ ધ ટેન્ટ ફોર ધ નાઇટ। શું કહે છે? હી પુટ અપ, પુટ અપ એટલે કે રોકાવું, ટેન્ટ એટલે કે એક તંબુ જેવું બનાવી, નાઇટ એટલે કે રાત્રિ, પુટ અપ, હી પુટ અપ, તેણે રાત્રિ રોકાવા, ટેન્ટ લગાવ્યું, અંધારું થઈ ગયું એટલે એ આગળ વધી શકે નહીં, કારણ અંધારામાં તો દેખાવાનું નહીં, એના માટે એમણે શું કર્યું? તો કે તેમની રાત્રિ રોકાવા માટે ટેન્ટ લગાવ્યો એટલે કે એક તંબુ નાખ્યો। ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટ્રીક આઉટસાઇડ ધ ટેન્ટ। ધેન પછી, ધેન એટલે શું થાય? પછી ટાઈડ એટલે કે બાંધવું,
કેમલ એટલે ઊંટને, અસ્ટ્રિક એટલે લાકડી, આઉટસાઇડ એટલે કે બહાર, ધ ટેન્ટ ટેન્ટની બહાર ઊંટને લાકડીથી બાંધે છે. આખા વાક્યનું ગુજરાતી તો કે પછી તેણે ઊંટને ટેન્ટની બહાર લાકડી સાથે બાંધી દીધું. એટ નાઇટ ધ કેમલ ફીટ કોલ્ડ. એટ નાઇટ એટલે કે જેમ રાત્રિ વધે છે એમ કેમલ એટલે કે ઊંટને ફેલ્ટ કોલ્ડ એટલે કે ઠંડી લાગે છે. ઇટ આસ્ક, શું કહે છે? ઇટ આસ્કડ ધ માસ્ટર. તેણે પૂછ્યું કોને? માલિકને. તેણે તેના માલિકને પૂછ્યું. મે આઈ પુટ માય હેડ સાઇડ ધ ટેન્ટ, શું કહે છે? તેણે તેના માલિકને પૂછ્યું. મે આઈ એટલે કે હું મારું માથું ટેન્ટની અંદર રાખી શકું છું? શું પૂછે છે? હું મારું માથું ટેન્ટની અંદર રાખી શકું છું? પ્રશ્નાર્થ ચિહ્ન. ધ માસ્ટર સેડ એટલે કે તેના માલિકે કહ્યું. યસ યુ મે, હા તું રાખ. મે એટલે કે હા તું રાખી શકે છો. આફ્ટર અ વિલ, શું કહે છે? આફ્ટર એટલે કે થોડી વાર, વિલ એટલે પછી. ધ કેમલ આસ્ક્ડ, શું કહે છે? કેમલ ફરીથી પૂછે છે. થોડી વાર પછી ઊંટે ફરીથી પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ, શું કહે છે? કે મને હજી ખૂબ જ ઠંડી લાગે છે. તો મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, શું કહે છે? મને હજી ખૂબ જ ઠંડી લાગે છે. તો હું મારી ગરદન, નેક એટલે કે ગરદન, માથું, હું મારી ગરદનને અંદર રાખી શકું છું? એટલે કે ટેન્ટની અંદર રાખી શકું. ધ માસ્ટર સેડ ઓકે માય યુ મી, હા સારું તું રાખ. શું કહે છે? ભલે ને તું રાખ. એનું માથું પણ એને ટેન્ટની અંદર રાખવા માટે કહે છે. હવે આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, પાછી થોડીક વાર પછી ઊંટ પૂછે છે. આઈ એમ વેરી કોલ્ડ, હું ખૂબ જ ઠંડી લાગે છે. થોડી વાર પછી ઊંટ ફરીથી પૂછે છે કે મને ખૂબ જ ઠંડી લાગે છે. તો મે આઈ હેલ્પ માય હમ ઇનસાઇડ ધ ટેન્ટ. મે હેલ્પ, શું કહે છે? હું મારા હમ્પ એટલે કે પાછળનો ભાગ એટલે કે ઢેકા, ઇનસાઇડ એટલે કે અંદર, ધ ટેન્ટ ટેન્ટની અંદર રાખી શકું છું. હું મારા ઢેકાને ટેન્ટની અંદર રાખી શકું છું. ધ માસ્ટર અલાઉડ ઇટ, માસ્ટર માલિકે ફરીથી તેને તેની છૂટ આપી દીધી. અલાઉડ એટલે કે છૂટ આપવી. સડનલી ધ મેન ફીલ કોલ્ડ, સડનલી એટલે કે અચાનક જ, મેન એટલે કે માણસને ઠંડી લાગવા માંડી. જે ઊંટનો માલિક હતો એ માણસને શું થાય છે? ખૂબ જ ઠંડી લાગે છે. કે હી વોક અપ, શું કહે છે? એ જાગી જાય છે. અને એ જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, શું કહે છે? ધેર વોઝ નો ટેન્ટ, તેની માથે, તેની ઉપર, ઓન એટલે કે ઉપર, ટેન્ટ હતો નહીં. જે ઓલો તંબુ હતો એની માથે નહોતો. કેમ? ધ કેમલ ટુક ધ ટેન્ટ, ટુક એટલે કે લઈ લેવું. કેમલ એટલે કે ઉઠે છે, એ આખો ટેન્ટ, આખો તંબુ છે એ લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, મેન છે, માણસ છે, એ આખી રાત છે એ બહારની સાઈડ સૂવું પડે છે. માણસે ટેન્ટની બહારની સાઈડ સૂવું પડે છે. તો શું આમાંથી ખબર પડે આપણને સ્ટોરી પરથી? તો કે માણસ છે એ ખાલી
ઊંટને છે એ પહેલાં સૌ પ્રથમ તો ખાલી એનું માથું અંદર રાખવા માટે, પછી એની ગરદન અંદર રાખવા માટે હળવે હળવે એવું કરી અને ઊંટ છે એ આખો એનો ટેન્ટ પડાવી લે છે અને માણસને બહાર કાઢી મૂકે છે.